वडोदरा रोहित समाज के हाल ही में आयोजित किए गए वैसे चुनाव में विजेता उम्मीदवारों के लिए सम्मान समारोह का आयोजन किया गया। वडोदरा रोहित समाज के लिए हाल ही में एक चुनाव का आयोजन किया गया था, जिसमें चुनावी पद पर विजेता बने वैसे प्रमुख सहित अन्य विजेता उम्मीदवारों के लिए सम्मान समारोह तथा शपथ विधि कार्यक्रम का आयोजन किया गया, जिसमें विजेता उम्मीदवारों के साथ उनके समर्थक तथा परिवार उपस्थित रहते हुए भाजपा के पूर्व काउंसिलर राजेश आयरे सहित के महानुभव उपस्थित रहे थे। જ્યારે આજે ઇલેક્શન જીત્યા બાદ આમ તો સમાજનું એક ઇલેક્શન હોય છે અને એની અંદર જે કોમ્પિટિટર નહીં પણ સારામાં સારું કામ સમાજના લોકો જે કરે અને એનું મોટિવેશન થાય આજે ખરેખર એમને એના પછી સન્માન માટે અને એમાં પણ એમાં કોઈ ઓપોઝિશન નથી કોઈ નથી સૌને સાથે મળીને આજે અહીંયા એક સન્માન સમારંભ રાખ્યો હતો સૌ જે સંપૂર્ણ કારોબારી અને સાથે સાથે સૌ લોકો રોહિત સમાજ હંમેશા અમારી સાથે સુખમાં અને દુઃખમાં રહ્યો હતો અને જે જ રીતના જે બાબા સાહેબ આંબેડકર સાહેબનું જે સપનું હતું જય ભીમ જે એક સપનું હતું કે ભાઈ સર્વ બધાને જ સાથે લઈને ચાલવાનું છે સંગઠિત બનો શિક્ષિત બનો અને એના અભિગમ રૂપે હું એવું કહું છું આવનારા દિવસોની અંદર જે રીતના રોહિતભાઈ દર વખતની જેમ આ વખતે મને એવું લાગે છે કે થોડા એગ્રેસિવ અને એકદમ ઉત્સાહભેર સૌ લોકો આવી ગયા છે આગળ આવનારો સમય રોહિત સમાજ માટે ખૂબ સારો જશે અને તેના જ હું એના માટે હું આજે એમને સમગ્ર ટીમને શુભેચ્છા આપવા માટે આવ્યો છું વંદે માતરમ ભારત માતા કી જય જય ભીમ વડોદરા રોહિત સમાજની સંસ્થા જે વડોદરામાં કાર્યરત છે જેના સદસ્યો સમગ્ર ગુજરાતમાંથી એના આજીવન સભ્યો બનેલ છે અને આ સંસ્થાની લોકશાહી પદ્ધતિથી ચૂંટણીનો કાર્યક્રમ તારીખ 5 જૂન 2022ના રોજ રાખવામાં આવેલ હતો, જેમાં અમારી આખી ટીમ જ્વલંત અને મજબૂતાઈથી અને ખૂબ જ મેજોરિટી સાથે જીતી ગઈ છે। એના માટે સમાજના યુવાનોએ વિચાર્યું કે આ ટીમનું સન્માન કરીએ અને એના માટે ગુજરાતના બધા જ જિલ્લાઓમાંથી વિવિધ સંસ્થાઓ દ્વારા આજે ચૂંટાયેલા ઉમેદવારોનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે અને એમાં સમાજના બધા જ લોકો ઉપસ્થિત છે અને આ સંગઠનો પણ અમારું સન્માન કરશે। મારું નામ રોહિત કુમાર પટેલ, પ્રમુખ વડોદરા રોહિત સમાજ।